હાલો, કેમ છો? મજામાં? પ્રકરણ એકમાં આગળ વધીએ તો યુક્લિડની પાક પ્રવૃત્તિ આધારિત બીજા એક દાખલાની વાત કરીએ તો ઉદાહરણ નંબર 4. એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે બરફીને એવી રીતે થપ્પીમાં ગોઠવવા માગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને ઓછામાં ઓછી જગ્યા રોકી. તો દરેક થપ્પીમાં બરફીની સંખ્યા કેટલી રાખવી જોઈએ? આ રીતના પ્રશ્નની અંદર આપણે ગુસ્સા શોધીશું. જોઈએ તો 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. અહીં મોટી સંખ્યાને નાની સંખ્યા વડે આપણે ભાગીશું. જોઈએ તો 420 ભાગ્યા 130. લખશું આપણે આને તો 420 એટલે આ બંનેનો ગુણાકાર વત્તા 6. 1 સંખ્યાને ભાગી હતી તે સંખ્યા જશે અંદર, એટલે 130 અંદર જશે અને 6 વડે તેને ફરીથી આપણે ભાગીશું. તો 130ને 30 વડે ભાગીએ તો 6 વધશે 10. લખશું આપણે આ બંનેનો ગુણાકાર વત્તા 6. આગળ વધીએ તો 30 અંદર જશે, 10 શેષ વડે આપણે તેને પાકીશું. શેષ 0 0 થઈ ગઈ. તો 30 એટલે આ બંનેનો ગુણાકાર વત્તા 6. એક્ઝામમાં આપણે ભાગાકાર લખવાના નથી, જે નીચે જે ફોર્મેટ આપણે લખીએ છીએ તે દરેક સ્ટેપ વાઇઝ લખીશું. 420 એટલે અગાઉ આપણે જે ભાગાકાર કર્યો હતો તેના પરથી નીચેના સ્ટેપ લખી દઈએ. બીજું સ્ટેપ હતું હવે આપણે આપણો ગુસ્સા શું થશે તો શેષ 0 0 આવે તેની ઉપરની સંખ્યા એ આપણો જવાબ થશે. માટે ગુસ્સા 420 અને 130નો ગુસ્સા થશે 10, એટલે કે દરેક થપ્પીમાં 10 બરફી રાખવી જોઈએ.